ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યૈ નમઃ, શ્રી સદ્ગુરુભ્યો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બાલકૃષ્ણલાલ કી જય. જેના ઘરમાં નિત્ય પ્રભુ સ્મરણ થાય છે, સેવા સ્મરણ થાય છે, તેના ઘરમાં કળી પ્રવેશ થતો નથી. કળીનો પ્રવેશ એ ઘરમાં બિલકુલ થતો નથી જેના ઘરમાં નિત્ય પ્રભુનું સેવા સ્મરણ થાય છે. બળદના ત્રણ પગો કાપેલા, તે પરીક્ષિતે જોડી આપ્યા અને ધર્મનું સ્થાપન કર્યું છે. બીજી બાજુ કડી વિચારે છે કે મેં રાજાને ખરો બનાવ્યો, એણે પાંચ સ્થાનો રહેવા માટે આવ્યા છે, એણે પાંચ સ્થાનો રહેવા માટે આપ્યા છે. હવે તો વખત આવે લાગ જોઈ એના જ શરીરમાં પેસી જઈશ. એક દિવસ પરીક્ષિતને થયું કે મારા દાદાએ મારા ઘરમાં શું શું રાખ્યું છે તે જોઉં તો ખરો. તે જોતા જોતા એક પેટીમાં સોનાનો મુગટ જોયો છે. વગર વિચારે તે માથે મૂક્યો છે. આ મુગટ જરાસંધનો હતો. જરાસંધના પુત્ર સહદેવે માંગણી કરેલી કે મારા પિતાનો મુગટ મને આપો, પણ તેને રોતો મેલી ધર્મરાજાની સલાહને અવગણી બળજબરીથી ભીમ આ મુગટ લઈ આવ્યો હતો. એટલે આ અનિતિનું ધન થયું, તેથી તે મુગટ બંધ પેટીમાં મૂકી રાખેલો. આજે પરીક્ષિતે આ મુગટ પહેર્યો એટલે તે દ્વારા કડીએ પરીક્ષિતની બુદ્ધિમાં પ્રવેશ કર્યો છે. આ મુગટ પહેરી પરીક્ષિત વનમાં શિકાર કરવા ગયો છે. કોઈ દિવસ રાજા શિકાર રમવા ગયા નથી, આજે ગયા છે. અનેક જીવોની હિંસા કરી મધ્યાહન કાળે રાજાને ભૂખ તરસ લાગી છે. એક ઋષિના આશ્રમમાં પ્રવેશ કર્યો છે. શમિક ઋષિનો એ આશ્રમ હતો. શમિક ઋષિ આશ્રમમાં સમાધિમાં હતા. સંત જપ ધ્યાનમાં બેઠા હોય તો તેમને વિક્ષેપ કરવો નહીં. પરીક્ષિત કહે છે કે હું રાજા છું, પણ આ ઋષિ મારું સ્વાગત કરવાને બદલે સમાધિનો ઢોંગ કરે છે. શમિક ઋષિની સેવા કરવાને બદલે રાજા તેની પાસે સેવા કરવા માંગે છે, સેવા કરાવવા માંગે છે. તેને દુર્બુદ્ધિ સૂજી મરેલો સર્પ એક પડેલો હતો, તે ઉપાડી તેણે શમિક ઋષિના ગળામાં પહેરાવ્યો છે. બ્રાહ્મણનું અપમાન થયું, પણ બીજાનું અપમાન કરનાર પોતે પોતાની જાતનું અપમાન કરે છે. બીજાને છેતરનારો પોતે પોતાની જાતને છેતરે છે. સર્પકાળનું સ્વરૂપ છે. શમિક ઋષિ એટલે ઈશ્વરમાં સ્થિર થયેલા જ્ઞાની જીવ. એના ગળામાં મરી ગયેલો સર્પ આવે એનો અર્થ એ કે એમનો કાળ મરે. તેમને કાળ અસર કરી શકે નહીં. રાજા એટલે રજોગુણમાં ફસાયેલો જીવ, ભોગ પ્રધાન જીવ. તેવાના ગળામાં કાળ જીવે છે એટલે કે જીવતો સર્પ તેના ગળામાં આવે છે. રાજાના ચાલી ગયા પછી શમિક ઋષિના પુત્ર શ્રૃંગીને આ વાતની ખબર પડી. તેને ક્રોધ ચડ્યો કે આ દુષ્ટ રાજા એના મનમાં સમજે છે શું, હજુ જગતમાંથી બ્રહ્મ તેજ ગયું નથી. શ્રૃંગીએ શ્રાપ આપ્યો, રાજાએ મારા પિતાના ગળામાં મરેલો શ્રાપ નાખ્યો તો આજથી સાતમા દિવસે આજ શ્રાપ દ્વારા તેનું મૃત્યુ થશે, તેને તક્ષક નાગ કરડશે. ઘેર આવી પરીક્ષિતે મુગટ માથેથી ઉતાર્યો ત્યારે એમને ભૂલ સમજાય છે. અરે રે, મેં આજે પાપ કર્યું, મારી બુદ્ધિ બગડી, મેં ઋષિનું અપમાન કર્યું. એણે અન્ન જળનો પણ ત્યાગ કર્યો. બુદ્ધિ બગડે એટલે માનવું કે કંઈક અશુભ થવાનું છે. પાપ થઈ જાય
તેનો વિચાર કરી શરીરને સજા કરો. જમવા પહેલાં વિચાર કરવો કે મારે હાથે કંઈ પાપ તો થયું નથી ને. જે દિવસે ભૂલથી પણ પાપ થયું હોય તે દિવસે ઉપવાસ કરજો. પાપ ફરી થશે નહીં. ધન્ય છે પરીક્ષિત રાજાને કે જીવનમાં એક જ વાર પાપ કર્યું છે, પણ પાપ કર્યા પછી પાણી પણ પીધું નથી. તે વખતે પરીક્ષિતે સાંભળ્યું કે મને ઋષિકુમારોનો શાપ થયો છે. પરીક્ષિતે કહ્યું, સારું થયું, પરમાત્માએ મારા પાપની સજા કરી. સંસારના વિષય સુખમાં હું ખૂબ ફસાયેલો હતો, એટલે મને સાવધ કરવા માટે પ્રભુએ આ કૃપા કરી છે. મારા માટે પ્રભુએ રામાવતાર ધારણ કર્યો છે. પરીક્ષિત ઘરનો ત્યાગ કરી ગંગા કિનારે આવ્યા છે. ગંગા સ્નાન કર્યું છે, અન્ન જળનો ત્યાગ કરી હવે ભગવત સ્મરણ કરે છે. મોટા મોટા ઋષિઓને આ વાતની ખબર પડતા વગર આમંત્રણ તેઓ ત્યાં આવ્યા છે. ઋષિઓએ વિચાર્યું કે પરીક્ષિત હવે રાજા રહ્યા નથી, રાજર્ષિ બન્યા છે. રાજાના વિલાસી જીવનનો અંત આવ્યો છે, એટલે ઋષિઓ રાજાને મળવા આવ્યા છે. પરીક્ષિત ઊભા થયા છે, એક એક ઋષિને પ્રણામ કરી પૂજા કરે છે. પરીક્ષિતે ઋષિઓ પાસે કરેલું પાપ જાહેર કર્યું છે. મેં એક પવિત્ર બ્રાહ્મણના ગળામાં સાપ નાખ્યો, હું પાપી છું, હું અધર્મી છું, મારો ઉદ્ધાર કરો, મારું મરણ સુધરે એવો ઉપાય બતાવો, મને બીક લાગે છે, મેં મરણ માટે તૈયારી કરી નથી. લોકો પાપ છુપાવે છે અને પુણ્ય જાહેર કરે છે, પણ પાપને છુપાવશો નહીં અને પુણ્યને પ્રગટ કરશો નહીં. સમાજમાં પાપ જાહેર કરવાથી પાપની આદત છૂટે છે. પરીક્ષિતે મૃત્યુની વેદનાનો વિચાર કર્યો, જન્મ મૃત્યુના દુઃખના વિચારથી પાપ છૂટે છે. તેણે ઋષિઓને કહ્યું, 7 દિવસમાં મને મુક્તિ મળે એવું કરો. મરણ કાંઠે આવેલા મનુષ્યનું કર્તવ્ય શું છે તે મને બતાવો. સમય થોડો છે, તેથી જ્ઞાનની મોટી મોટી વાત કરશો તો સમય આમ જ પૂરો થઈ જશે. મને એવી વાત કહો, એવો ઉપાય બતાવો કે જેથી પરમાત્માના ચરણમાં હું લીન થઈ જાઉં. મને એવી કથા સંભળાવો કે જેથી મને મુક્તિ મળે. ઋષિઓ વિચાર કરવા લાગ્યા, અમે અનેક વર્ષોથી તપશ્ચર્યા કરીએ છીએ, તેમ છતાં અમને પણ ચિંતા રહે છે કે મુક્તિ મળશે કે નહીં. અમને પણ મૃત્યુની બીક લાગે છે. અંતકાળે એકદમ પ્રભુનું નામ હોઠ ઉપર આવવું મુશ્કેલ છે, તો માત્ર 7 દિવસમાં રાજાને મુક્તિ કેમ મળે? મરણનો સમય અતિ નાજુકો. મહાજ્ઞાનીઓને પણ મરણ સમયે બીક લાગે છે. રામનું નામ જલ્દી ઓઠે ચડતું નથી. કોઈ ઋષિ પરીક્ષિત રાજાને ઉપદેશ આપવા તૈયાર થયા નહીં, કોઈની બોલવાની હિંમત ચાલી નહીં. પરીક્ષિત વિચારવા લાગ્યા કે આ ઋષિઓ સમર્થ છે, તેમ છતાં મને ઉપદેશ આપવા તૈયાર નથી. જગતના જીવો ભલે મારો ત્યાગ કરે, પણ હું મારા ભગવાનને શરણે જઈશ. ભગવાન નારાયણ કૃપા કરશે, ઈશ્વર વિના હવે મારું કોઈ નથી. પરીક્ષિતે ઈશ્વરનું શરણ લીધું છે. ભગવાનની સ્તુતિ કરી દ્વારિકાનાથને યાદ કર્યા છે, હે પ્રભુ, મેં કંઈ સત્કર્મ કર્યું નથી, આ બ્રાહ્મણો મને ઉપદેશ આપવા તૈયાર નથી, કારણ હું અધર્મી છું, હું પાપી છું, મને પણ મને શ્રદ્ધા છે કે જે પરમાત્માએ બ્રહ્માસ્ત્રથી ગર્ભમાં મારું રક્ષણ કર્યું હતું તે મારું રક્ષણ જરૂર કરશે. હું પાપી છું, હું દુષ્ટ છું, નિર્દય પણ ભગવાનનો છું. હે નાથ, હું તમારો છું, બીજા કોઈનો નથી. આ પ્રાર્થના રોજ કરવી જોઈએ. હે દ્વારકાનાથ, હું આપને શરણે આવ્યો છું, આપ મારો જન્મ સુધાર્યો છે,
તો હવે મરણ પણ સુધારો. પરમાત્માએ સુખદેવજીને પ્રેરણા કરી કે ત્યાં પધારો, ચેલો લાયક છે. પરીક્ષિતનો જન્મ સુધારવા દ્વારકાનાથ પોતે આવેલા, પરંતુ મુક્તિ આપવાનો અધિકાર શિવજીનો છે. એટલે પરીક્ષિતનું મરણ સુધારવા ભગવાને શિવજીનું, એટલે કે શિવજીના અવતાર સુખદેવજી ત્યાં પધારે છે. વાસનાનું વસ્ત્ર પડી ગયું હતું. શુકદેવજી દિગંબર છે, 16 વર્ષની અવસ્થા છે, અવધૂતનો વેશ છે. કેડી પર કંદોરો નહીં તો લંગોટી ક્યાંથી હોય. ઘૂંટણ સુધી લાંબા હાથ છે, વિશાળ વૃક્ષ સ્થળ છે. દ્રષ્ટિ નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર છે. મોઢા ઉપર વાળની લટો વિખરાયેલી છે. વર્ણ કૃષ્ણ જેવો શ્યામ છે, અતિ તેજસ્વી છે. શુકદેવજીની પાછળ બાળકો ધૂળ ઉડાડે છે. નાગો બાવો જાય, નાગો બાવો જાય આમ કઈ બૂમો પાડે છે. પરંતુ શુકદેવજીને તેનું પણ ભાન નથી. વૃત્તિ બ્રહ્માકાર છે. બ્રહ્મ ચિંતન કરતા કરતા દેહનું ભાન ભૂલ્યા છે. પરમાત્માના ધ્યાનમાં જે દેહ ભાન ભૂલે છે, તેના શરીરની કાળજી પરમાત્મા પોતે રાખે છે. પરમાત્મા કહે છે, આને દેહની જરૂર નથી, પણ મને આ દેહની જરૂર છે. એમના આગમનથી ચારે તરફ પ્રકાશ ફેલાયો છે. મુનિઓ જાગી ગયા છે કે આ તો શંકરજીનો અવતાર શ્રી શુકદેવજી પધાર્યા છે. વ્યાસજી પણ તે સભામાં હતા, તે પણ ઊભા થઈ વંદન કરે છે. વ્યાસજી વિચારે છે કે ભાગવતનું રહસ્ય શુકદેવજી જાણે, તેવું હું જાણતો નથી. મારો દીકરો કથા કરશે અને હું સાંભળીશ. સુવર્ણના સિંહાસન પર શુકદેવજી બિરાજ્યા છે. પરીક્ષિતે આંખો ઉઘાડી છે. મારો ઉદ્ધાર કરવા માટે પ્રભુએ આમને મોકલ્યા છે, નહીતર મારા જેવા વિલાસીને ત્યાં, મારા જેવા પાપીને ત્યાં તેઓ આવે નહીં. પરીક્ષિતે શુકદેવજીના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા પછી પ્રાર્થના કરી છે, હું અધર્મી છું, હું પાપી છું, હે નાથ મારો ઉદ્ધાર કરો. જેનું મરણ નજીક આવેલું છે તેણે શું કરવું જોઈએ? મનુષ્ય માત્રનું કર્તવ્ય શું? તેણે કોનું સ્મરણ કરવું જોઈએ? કોનું શ્રવણ કરવું જોઈએ? કોનો જપ કરવો જોઈએ? કોનું ભજન કરવું જોઈએ? ગુરુદેવ શુકદેવજીનું હૃદય પીગળી ગયું. ચેલો લાયક અધિકારી શિષ્ય મળે તો ગુરુને થાય કે હું મારું સર્વસ્વ તેને આપી દઉં. ગુરુ બ્રહ્મનિષ્ઠ હોય, નિષ્કામ હોય અને શિષ્ય પ્રભુ દર્શન માટે આતુર હોય તો 7 દિવસ તો શું, 7 મિનિટમાં પણ પ્રભુના દર્શન ધરા કરાવે છે. બાકી ગુરુ લોભી હોય, ચેલો લૌકિક સુખની લાલચથી આવ્યો હોય તો બંને નરકમાં પડે છે. લોભી ગુરુ, લાલચુ ચેલા, દોનો કા નરક મે ઠેલમ ઠેલા. શુકદેવજી કહે છે, રાજા તું શું કરવા ગભરાય છે? 7 દિવસ તો બહુ થઈ ગયા. હું તારી પાસે કાંઈ લેવા આવ્યો નથી, તને આપવા આવ્યો છું. મને જે આનંદ મળ્યો છે, મને જે પરમાત્માના દર્શન થયા છે, તેના દર્શન તને કરાવવા હું આવ્યો છું. મને જે મળ્યું છે તે તને આપવા આવ્યો છું. રાજા, મારા પિતાજી તો ભૂખ લાગે ત્યારે દિવસમાં 1 વખત બોર ખાતા હતા, પણ આ કૃષ્ણ કથામાં મને એવો આનંદ આવે છે કે મને બોર પણ યાદ આવતા નથી. મારા પિતાજી વસ્ત્ર પહેરાવતા, પણ પ્રભુ ચિંતનમાં વસ્ત્ર ક્યાં ગયું તેની પણ ખબર નથી. 7 દિવસમાં તને શ્રી કૃષ્ણના દર્શન કરાવીશ. શુકદેવજી ભગવાન બાદરાયણી કયા છે? બાદરાયણીને બદલે શુક લખ્યો તો ન ચાલત? ભાગવતમાં 1 શબ્દ વ્યર્થ નથી લખ્યો. શુકદેવજીનો વૈરાગ્ય બતાવવા માટે આ શબ્દ વાપર્યો છે. શુકદેવજી
બાદરાયણ વ્યાસજીના પુત્ર છે. વ્યાસજીનું તપ કેવું હતું, વૈરાગ્ય કેવો હતો? વ્યાસજી આખો દિવસ જપ તપ કરતા અને દિવસમાં ભૂખ લાગે ત્યારે ફક્ત બોર ઉપર જ રહેતા, એટલે બોર ઉપરથી તેમનું નામ બાદરાયણ પડ્યું. તેવા બાદરાયણના આ પુત્ર છે, જેનામાં પુષ્કળ જ્ઞાન હોય તે બીજાને સુધારી શકે. સુખદેવજીમાં તે બંને ગુણ હતા. આજના સુધારકમાં ત્યાગ સંયમ નિયમ જોવામાં આવતા નથી. તે બીજાને શું સુધારવાના હતા? મનુષ્ય પહેલા પોતે જ પોતાને સુધારવાનો પ્રયત્ન કરે. સુખદેવજીએ હિંમત આપી, રાજન જે સમય ગયો છે તેની ફિકર કરીશ નહીં, ભવિષ્યનો પણ વિચાર કરીશ નહીં, ફક્ત વર્તમાનને સુધારજે. તારું 7 દિવસ રાજન 7 દિવસ બાકી છે, નારાયણનું સ્મરણ કરજે, તારું જીવન સુધરશે. લૌકિક રસ ભોગવનારને પ્રેમ રસ મળતો નથી, ભક્તિ રસ મળતો નથી. જેણે કામને છોડ્યો છે એ જ રસિક છે. જગતના રસ કડવા છે, પ્રેમ રસ જ મધુર છે. ઇન્દ્રિયોનો ગુલામ થયો તેને કાળ પકડે છે. સુખદેવજી પરીક્ષિતને આશ્વાસન આપે છે કે તારે હજી જીવવાના 7 દિવસ બાકી છે, પછી ચિંતા શી છે? ભગવાનના નામમાં એવી શક્તિ છે કે એક પળમાં માણસનો મોક્ષ કરે, તો અહીં તો હજી 7 દિવસ છે. માટે હે રાજા, તું ચિંતા છો, તારા પર તો પ્રભુની પરમ કૃપા છે. તને ગર્ભાવાસમાં પ્રભુએ દર્શન દીધા હતા, હવે મૃત્યુ પળની પણ તને અગાઉથી ખબર પડી છે. પરમાત્મા તારું કલ્યાણ કરશે અને તારા નિમિત્તે જગત માત્રના જીવો જે ભક્તિમય બનશે તેમનું પણ કલ્યાણ થશે. પ્રાણી માત્રનું ગર્ભાવસ્થામાં પરમાત્મા જ રક્ષણ કરે છે. પછી જુવાનીમાં જીવે ભૂલી જાય છે એટલે માર ખાય છે. માનવીને માર પડે છે ત્યારે અકલ આવે છે, ત્યારે તે રડે છે. પણ જીવ જો પરમાત્મા માટે રડે તો તેનો બેડો પાર થઈ જાય છે. પરમાત્મા માટે રડવું પણ અપૂર્વ શાંતિ આપનારું છે. એ રાજા, તું ધન્ય છે, આજે તને પરમાત્માનું સ્મરણ થયું છે. મારા જીવનના શ્યામ તમે આવો, મારી નૈયાને પાર ઉતારો. હો મારા જીવનના શ્યામ તમે આવો, મારી નૈયાને પાર ઉતારો. મેં અમારા કીધા છે તમોને, હવે તમારા કરી લો અમોને. અરે ડૂબી નૈયાને નથી રે કિનારો, મારી નૈયાને પાર ઉતારો. મારા જીવનના શ્યામ તમે આવો, મારી નૈયાને પાર ઉતારો. વાલા જાજુ શું કહીએ તમોને, હવે ભૂલી ન જાશો મોને. હર એક અરજી અમારી સ્વીકારો, મારી નૈયાને પાર ઉતારો. મેં તો સુકાન સોંપી દીધું છે, વાલા તમે નિભાવવા કીધું છે. અરે મારા જીવનનો એક જ છે દાવો, મારી નૈયાને પાર ઉતારો.
દાસ પ્રવીણ ના રુદિયા મારેજો, વાલા એક વાર દર્શન દેજો, હું તો બાળક તમારો તમારો, મને દર્શન દઈ પાવન બનાવો, મારા જીવનના શ્યામ તમે આવો, મારી નૈયાને પાર ઉતારો. જીવજો, પરમાત્મા માટે રડે છે તો તેનો બેડો પાર થઈ જાય છે. પરમાત્મા માટે રડવું અત્યંત અપૂર્વ શાંતિ આપનારું છે. માટે હે રાજા, તું ધન્ય છે, આજે તને પરમાત્માનું સ્મરણ થયું છે. વ્યાસ ભગવાન શ્રેષ્ઠ ગુરુ છે, સંત એ પરમાત્માનું નામ છે. સર્વમાં ઈશ્વર દર્શન કરે, ઈશ્વરના દર્શન કરે તે સદગુરુ છે. અધિકાર સિદ્ધ થયા પછી સદગુરુને શોધવાની જરૂર નથી, સદગુરુ પોતે જ અધિકારીને શોધતા શોધતા ઘરે આવે છે. પરીક્ષિતનો અધિકાર સિદ્ધ થતા સુખદેવજી મહારાજે તેના મસ્તક ઉપર હાથ મૂકી તેને તેજોમય ભગવાનના દર્શન કરાવ્યા હતા. જગતમાં જેટલા પણ સંતો થયા છે તેમનું ભૌતિક શરીર ભલે આજે નથી, પણ તેમનું આધ્યાત્મિક શરીર કાયમ વિશ્વના વાયુમંડળમાં રહેલું છે અને કાયમ લાયક શિષ્યોને શોધતા જ ફરે છે. પરમાત્મા કરતા એ લાયક સદગુરુ શ્રેષ્ઠ છે. ગુરુદેવ શ્રી રામ શર્માજી પણ કહેતા કે આ ડેડ બોડી હજી પણ 5 વર્ષ 25 વર્ષ વધુ જીવાડી શકું છું, પણ હવે જેટલું કામ સ્થૂળથી નહીં થાય એટલું કામ સૂક્ષ્મથી થશે. અને એ સૂક્ષ્મમાં રહી એના પછી એ દેહાંત થયા પછી એ અનેક ઘણું કામ કરે છે, હજારો ગણું કરે છે. આમ પરમાત્મા કરતા એ સદગુરુ લાયક સદગુરુ શ્રેષ્ઠ છે, એમ કહીએ તો જરાય ખોટું નથી. પરમાત્માએ સંસારની રચના જ એવી કરી છે કે બધા જીવો ભક્તિ કરી શકતા નથી. માતા પિતા જે જન્મ આપે છે તે સાધારણ જન્મ છે, પણ સદગુરુ જે આધ્યાત્મિક જન્મ આપે છે તે જ સાચો જન્મ છે. સદગુરુ મળ્યા પછી માનવીનું પવિત્ર જીવન શરૂ થાય છે. સદગુરુ સદ શિષ્યનું હંમેશા સર્વ પ્રકારે રક્ષણ કરે છે, સર્વ બાજુથી રક્ષણ કરે છે. પિતા પુત્રના સંબંધમાં પણ સ્વાર્થ રહેલો છે. જ્યારે ગુરુ શિષ્યનો સંબંધ નિસ્વાર્થ છે, ગુરુને શિષ્યમાં જો કંઈ સ્વાર્થ હોય તો એ સાચો ગુરુ નથી. એક સદગુરુ પોતાના શિષ્યની સાથે જંગલમાં એક વૃક્ષ નીચે રહેલો છે. શિષ્ય ઊંઘી ગયો છે, ગુરુ ધ્યાનમાં બેઠા છે. એવામાં એક સર્પ ત્યાં આવે છે ને કહે છે કે હું તમારા શિષ્યને કરડવા આવ્યો છું. ત્યારે ગુરુ કહે છે કે ભાઈ, શિષ્ય હજી સાધક છે, એને પરમાત્માના દર્શન થવા બાકી છે, અને એ સ્થિતિમાં એનું મૃત્યુ થશે તો એની દુર્ગતિ થશે, માટે તું શિષ્યને નહીં મને કર, તારા ડંખથી મારું મૃત્યુ મંગલમય બની જશે. પુત્રને સર્પ ડંખવા આવ્યો ત્યારે કોઈ પિતા આમ કહી શકશે ખરો? પિતા પુત્રના સંબંધમાં સ્વાર્થ રહેલો છે. જ્યારે ગુરુ શિષ્યનો સંબંધ નિસ્વાર્થ હોય છે, 5 પ્રકારની શુદ્ધતા પરીક્ષિતમાં છે. માતૃશુદ્ધિ, પિતૃશુદ્ધિ, દ્રવ્યશુદ્ધિ, અન્નશુદ્ધિ અને આત્મશુદ્ધિ. આવા સદ શિષ્યોને ગુરુકૃપા અને ઈશ્વરદાન પ્રાપ્ત થાય છે. સદગુરુ તત્વ અને ઈશ્વર તત્વ એક જ છે. ઈશ્વર જેમ વ્યાપક છે તેમ ગુરુ પણ વ્યાપક છે, અને એટલા માટે જ કીધું છે, અખંડાનંદ બોધાય શિષ્ય સંતાપ હારિણે સચ્ચિદાનંદ રૂપાય તસ્મય શ્રી ગુરુવે નમઃ. એકમ નિત્યમ વિમલમચલમ સર્વધી સાક્ષીભૂતમ
ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુમ તમ નમામે. જેમ ઈશ્વર વ્યાપક છે તેમ ગુરુ પણ વ્યાપક છે. અખંડ મંડલાતારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ વ્યાપક છે, જેનો અભાવ કોઈ ઠેકાણે નથી તે વ્યાપકને શોધવાની જરૂર પડતી નથી, પણ વ્યાપકને ઓળખવાની જરૂર પડે છે. સંત થયા વગર સંતને ઓળખી શકાતા નથી. જે સંત થાય તેને સંત મળે. સંત થવા માટે વ્યવહારને અતિ શુદ્ધ બનાવજો. મૂઠી ચણાની જરૂર છે ત્યાં સુધી વ્યવહાર છૂટતો નથી. પ્રત્યેક વ્યવહારને ભક્તિમય બનાવે તે જ ખરો વૈષ્ણવ છે. સંત થવા માટે મનને બદલવાની જરૂર છે. જે પોતાના હૃદયનું પરિવર્તન કરે છે તે સંત બને છે. મન શુદ્ધ બને તો સંત મળે છે. સંતને જ સંત મળે છે, વિલાસીને સંત મળતા નથી. ગુરુદેવ બ્રહ્માસમ છે, તેઓ નવો જન્મ આપે છે. એટલે કે તે મનને અને સ્વભાવને સુધારે છે. ગુરુદેવ વિષ્ણુસમ છે, કારણ કે ગુરુદેવ શિષ્યનું રક્ષણ કરે છે. ગુરુદેવ શિષ્યને મોક્ષ પણ આપે છે, તેથી શિવજીનું પણ સ્વરૂપ છે. માટે ગુરુ વગર રહેશો નહીં. તમે લાયક થશો તો ભગવત કૃપાથી સદગુરુ મળી રહેશે. તુકારામજી મહારાજે પોતાનો અનુભવ વર્ણવ્યો છે. કથા વાર્તા સાંભળતા જ પ્રભુના નામમાં મારી પ્રીતિ થઈ, વિઠ્ઠલનું વિઠ્ઠલ હું સતત જપ કરવા લાગ્યો. ભગવાનને મારા ઉપર દયા આવી. હું ગંગાજીમાં સ્નાન કરી આવતો હતો, રસ્તામાં ગુરુદેવ મળ્યા. મને કહે, વિઠ્ઠલનાથની પ્રેરણાથી હું તને ઉપદેશ આપવા આવ્યો છું. ગુરુદેવે કૃપા કરી અને મને મંત્ર દીધો, રામ કૃષ્ણ હરિ. ગુરુ દક્ષિણામાં ગુરુદેવે પાસેર તુપ એટલે ઘી માગ્યું છે. શું તુકારામના ગુરુને પાસેર ઘી નહીં મળતું હોય? પણ તુકારામની વાણી ગુઢાર્થ ભરેલી છે. તુપ એટલે તારું, તું પણું એટલે હું પણું, તું મને આ. આજથી તું ભૂલી જા કે તું પુરુષ છે, તું તારું પુરુષત્વ ભૂલી જા. મારા ગુરુદેવે હું પણું અને તું પણું માગી લીધા. મને આજ્ઞા કરી કે તારું અભિમાન મને આપ. આજથી હું પણું રાખીશ નહીં. તું પુરુષ નથી, તું સ્ત્રી નથી, દેહના બધા જ ભાવ તું મને અર્પણ કર. તું શુદ્ધ છે, તું બ્રહ્મ છે, તું ચૈતન્ય છે, તું ઈશ્વરનો અંશ છે. ઈશ્વર અંશ, જીવ અવિનાશી. આમ જીવનો ઈશ્વર સાથે સંબંધ ગુરુદેવે સિદ્ધ કરી આપ્યો. સત્ય સ્વરૂપા જય ગુરુદેવા, આનંદ સ્વરૂપા જય ગુરુદેવા, આત્મ સ્વરૂપા જય ગુરુદેવા, જય ગુરુદેવા જય ગુરુદેવા, સૂર્ય સ્વરૂપા જય ગુરુદેવા, વ્યક્તિ નિર્માણ કરતા જય ગુરુદેવા, પરિવાર નિર્માણ કરતા જય ગુરુદેવા, સમાજ નિર્માણ કરતા જય ગુરુદેવા, યુગ નિર્માણ કરતા જય ગુરુદેવા, વિચાર ક્રાંતિ કરતા જય ગુરુદેવા, આનંદ સ્વરૂપા જય ગુરુદેવા. ગુરુ સત્ય સ્વરૂપ છે, ગુરુ આનંદ સ્વરૂપ છે. ગુરુદેવે મારું હું પણ લઈ લીધું, દીક્ષા આપી,
તું શુદ્ધ છે, તું ચૈતન્ય છે, તું બ્રહ્મ છે, તું ઈશ્વરનો અંશ છે. આમ કહી જીવનો ઈશ્વર સાથે સંબંધ ગુરુદેવે સિદ્ધ કરી આપ્યો છે. જેની પ્રત્યેક ક્રિયા જ્ઞાનમય હોય તે ઉત્તમ ગુરુ છે. ભક્તોની પ્રત્યેક ક્રિયા જ્ઞાન અને બોધરૂપ હોય છે. સંતોનું બધું જ અલૌકિક હોય છે. સુખદેવજી એકલા બ્રહ્મજ્ઞાની ન હતા, પરંતુ તેમની દ્રષ્ટિ પણ બ્રહ્મ દ્રષ્ટિ હતી. સુખદેવજી પ્રત્યેકને સમભાવથી જુએ છે. જે દ્રષ્ટિ બ્રહ્મમય છે તેને પછી જગતનો ભાસ થતો નથી. સુખદેવજી ગુરુ નહીં પણ સદગુરુ છે. બ્રહ્મજ્ઞાનની શુષ્ક વાતો કરનાર સુલભ છે, પણ સુખદેવજી જેવા બ્રહ્મ દ્રષ્ટિ રાખનારા સુલભ નથી. સુખદેવજી જેવા ગુરુ મળે તો 7 દિવસમાં તો શું, પણ 7 મિનિટમાં પણ મુક્તિ અપાવે. પણ શિષ્ય પણ પરીક્ષિત જેવો અધિકારી હોવો જોઈએ. મંત્ર દીક્ષા અધર્મ છે, સ્પર્શ દીક્ષા ઉત્તમ છે. બ્રહ્મભાવમાં તલ્લીન થઈ સુખદેવજી પરીક્ષિતના માથા ઉપર વરદ હાથ હસ્ત પધરાવ્યો છે, ત્યાં જ તેમને બ્રહ્મના દર્શન થયા છે. 3 પ્રકારના શ્રોતા વક્તામાં વ્યાસજીનો 2જો નંબર આપ્યો છે. કારણ વ્યાસજી સમાજ સુધારે એ વૃત્તિથી કથા કરતા હતા. સુખદેવજી બીજાને સુધારવાની ભાવનાથી કથા કરતા નથી, ફક્ત પોતાના અંતઃકરણના સુખ માટે કથા કરે છે. સુખદેવજીએ કથાનો આરંભ કર્યો પણ મંગલાચરણ કરતા નથી, કારણ દેહાભાન બિલકુલ ન હતો. 3 અધ્યાય પછી સુખદેવજીએ મંગલાચરણ કર્યું છે. ભાગવતમાં 3 મંગલાચરણ છે. પ્રથમ વ્યાસજીનું, 2જું સુખદેવજીનું અને અંતમાં છેલ્લે સુતજીનું. જુવાનીમાં મંગલાચરણ એટલે મંગલ આચરણની બહુ જરૂર હોય છે. એટલે સુખદેવજીનું મંગલાચરણ 12 શ્લોકનું અને બાકીના મંગલાચરણ 1-1 શ્લોકના છે. સંસારના કોઈ પણ વિષયમાં મન જાય એ વૈરાગ્ય. સંસારના વિષયો દેખાય તેમ છતાં તેનું મન તેમાં જતું નથી, જેનું મન તેમાં જતું નથી તેનું વૈરાગ્ય સિદ્ધ થયું. વૈરાગ્ય વગર દ્રઢતા આવતી નથી. વૈરાગ્યથી જ્ઞાન દીપે છે, વૈરાગ્યથી ભક્તિ શોભે છે. જ્ઞાન ભક્તિ વૈરાગ્ય પરિપૂર્ણ થાય, પરિપૂર્ણ જો થાય તો મનુષ્ય બ્રહ્મમય થાય છે. સુખદેવજીમાં 16 આની જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય હતા. જ્ઞાનીનું હૃદય કૃષ્ણ પ્રેમમાં ન પીગળે તો એ જ્ઞાન શા કામનું. પરીક્ષિત રાજા સુખદેવજીને પૂછે છે, જેનું મરણ પાસે આવ્યું હોય તેનું કર્તવ્ય શું, તે શું કરે શું ના કરે, મનુષ્ય માત્રનું કર્તવ્ય શું? પરીક્ષિત રાજા સુખદેવજીને પૂછે છે ત્યારે સુખદેવજી બોલ્યા છે, હે રાજન, તે અતિ સુંદર પ્રશ્ન કર્યો છે. શ્રવણ કરો. તે મૃત્યુની બીક ધરીને તેની તૈયારીમાં પડ્યો તે સારું કર્યું. મૃત્યુની બીક રાખો, એનું સ્મરણ રાખો, વિચાર કરો કે મૃત્યુને ભેટવાની તૈયારી કરી છે કે નહીં. આ પ્રમાણે ચિંતન કરવાથી વૈરાગ્ય આવે છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ ખદેશાનું દર્શનમ. જન્મ મૃત્યુ જરા વ્યાધિના દુઃખોનો વારંવાર વિચાર કરો તો વૈરાગ્ય આવશે અને પાપ છૂટશે. બાકી પાપના સંસ્કારો જલ્દી છૂટતા નથી. વિચાર વિના વિવેક વૈરાગ્ય આવતા નથી. કાળને માથે રાખી હંમેશા ઈશ્વરનું ચિંતન કરવું. કાળને યાદ રાખો તો પાપ વૃત્તિ ઉદ્ભવશે નહીં. ભજન માટે અનુકૂળ સમયની રાહ જુઓ નહીં. કોઈ પણ ક્ષણ ભજન માટે અનુકૂળ છે. બધી અડચણો દૂર થયા પછી હું ભજન કરીશ એમ માનવું તે અજ્ઞાન છે.
એકવાર એક મનુષ્ય સમુદ્રમાં સ્નાન કરવા સમુદ્ર કિનારે ગયો, પણ સ્નાન કરવાને બદલે તે ત્યાં બેસી જ રહ્યો. લોકોએ પૂછ્યું, અલ્યા સ્નાન કરને કેમ શાંત બેસી રહ્યો છે? તે પુરુષે કહ્યું, જોતા નથી સમુદ્રમાં ઉપરા ઉપરી તરંગો આવે છે, મોજાઓ આવે છે. આ સમુદ્રમાં આ તરંગો બંધ થાય, મોજા થોડા શાંત થાય એટલે સ્નાન કરીશ. હવે સમુદ્રના મોજા કે તરંગો ક્યાં બંધ થવાના હતા? મોજા બંધ થાય નહીં ને સ્નાન પતે નહીં. તે પ્રમાણે આ સંસારે સમુદ્ર છે, તેમાં અડચણરૂપી તરંગો તો આવતા જ રહેવાના છે. એટલે કોઈ એમ કહે કે અનુકૂળતા આવશે ત્યારે ઈશ્વરનું ભજન કરીશ, તો એ સર્વાંગી અનુકૂળતા ક્યારેય પણ આવતી નથી. જેમ પહેલો પુરુષ સ્નાન કર્યા વગર રહી ગયો, તેમ તેવો મનુષ્ય પણ ઈશ્વર ભજન કર્યા વગર રહી જાય છે. જીવનમાં ભલે અડચણો આવે પણ લક્ષ્યને ભૂલશો નહીં. લોભી પૈસાનું લક્ષ્ય રાખે તેમ મહાપુરુષો પરમેશ્વરનું લક્ષ્ય રાખે છે. ભગવાને પણ ગીતામાં કહ્યું છે કે અંતકાળે જે મારું સ્મરણ કરતા કરતા દેહનો ત્યાગ કરે છે તે મને પામે છે. અંતકાળ એટલે જીવનનો અંતકાળ નહીં, પરંતુ ક્ષણનો અંતકાળ, પ્રત્યેક કલાકનો અંતકાળ. પ્રત્યેક ક્ષણે પ્રત્યેક કલાકે ઈશ્વરનું સદચિંતન અને ધ્યાન અને સ્મરણ કરવા જોઈએ. જીવન ક્ષણનું જ બનેલું છે, ગમે તે ક્ષણે તેનો અંત છે. તે માટે અંતકાળે અંતકાળ માટે પ્રતિક્ષણે પ્રતિક્ષણને સુધારવાનો પ્રયત્ન કરો. પ્રતિક્ષણે પ્રભુ સ્મરણ કરો તો જ મરણ સુધરશે. લોકો માને છે કે આખી જિંદગી કામ ધંધો કરશો, કાળા ધોળા કરીશું અને અંતકાળે ભગવાનનું નામ લઈ લેશું અને તરી જઈશું. આ વિચાર બિલકુલ ખોટો છે. એટલે તો સ્પષ્ટતા કરેલી છે કે હંમેશા જે ભાવનું ચિંતન કરશું તેનું જ અંતકાળે સ્મરણ થશે. એટલે તો ભગવાને આજ્ઞા કરી છે કે નિરંતર તું મારું જ સ્મરણ કર્યા કર. એ તો સર્વવિદિત છે કે જેનું સતત ચિંતન એનું જ મરણકાળે સ્મરણ રટણ થાય છે. એક સોની માંદગીમાં પથારી વસતો, મહિનાથી બજારમાં ગયેલો નહીં, તેથી સોનાના જ વિચારો આવ્યા કરે, સોનાના ભાવના જ વિચારો આવ્યા કરે. અંતકાળ આવ્યો છે. ડોક્ટરે તાવ માપીને કહ્યું કે 105 છે, 105 ડિગ્રી તાવ છે. સોની સમજ્યા કે કોઈએ સોનાનો ભાવ કયો. તે પોતાના પુત્રને બૂમ પાડીને કહેવા લાગ્યો, વેચી નાખ વેચી નાખ, 80માં લીધું હતું, લાભમાં છીએ, 105 થયા છે, વેચી નાખ. આમ બોલતા બોલતા સોનીએ દેહ છોડ્યો છે. સોનીએ આખી જિંદગી સોનાનો જ વિચાર કરેલો હતો, એટલે અંતકાળે તેને સોનાના જ વિચાર આવ્યા છે. પૈસાના વિચાર કરનારને અંતે પૈસાના જ વિચાર આવે છે. એટલા માટે પૈસા કમાવા એ પાપ નથી, પરંતુ પૈસા મેળવતા મેળવતા ભગવાનને ભૂલવા એ પાપ છે. શુકદેવજીએ કહ્યું, હે રાજા, મનુષ્યનું આયુષ્ય આમને આમ પૂરું થઈ જાય છે. રાત્રે નિંદ્રામાં અને વિલાસમાં પસાર થઈ જાય છે અને દિવસ ધન માટે ઉદ્યમ કરવામાં અને કુટુંબનું ભરણ પોષણ કરવામાં પૂરો થઈ જાય છે. મનુષ્યનો ઘણો સમય વાતો કરવામાં જાય છે. એટલા માટે તો કીધું, વાતો વાતોમાં બધું ખોયું આ મોઘું જીવન, વાતોમાં ખોયું, વાતો વાતોમાં બધું ખોયું આ મોઘું જીવન, વાતોમાં ખોયું. મનુષ્યનો ઘણો સમય વાતો કરવામાં જાય છે, કેટલાકને વાંચવામાં જાય છે. બહુ વાંચવું એ પણ સારું નથી, બહુ વાંચવાથી બ્રહ્મ જ્ઞાન વધે છે, પણ કદાચ તેની સાથે અભિમાન પણ વધે છે.
રાજા જે સમય ગયો તે ગયો, તેના માટે હવે રડવું નહીં, તેનો વિચાર ન કરો, ભૂતકાળનો વિચાર કરવાથી કાંઈ લાભ નથી, તું તારા વર્તમાનને સુધાર, 7 દિવસનો તને સમય મળ્યો છે, તેનો સદુપયોગ કરો. મનુષ્ય ઇન્દ્રિય સુખમાં એવો ફસાયો છે કે તેને પોતાના લક્ષ્યનું પણ ભાન નથી રહેતું. શરીર, પુત્ર, સ્ત્રી આદિ અસત્ય છે, છતાં તેના મોહમાં એવો પાગલ બન્યો છે કે તે સમયનું ભાન પણ રાખતો નથી, લક્ષ્યનું ભાન નથી, સમયનું ભાન નથી. માટે તમારે ક્યાં જવું છે અને શું થવું છે તે આજથી જ નક્કી કરો. ઈચ્છા શુદ્ધિ વિના કર્મ શુદ્ધિ નથી. નિશ્ચય કરો કે મારે ભગવાનને મળવું છે, મારે ભગવાનના ધામમાં જવું છે, મારે હવે ફરી જન્મ લેવો નથી. દુનિયામાં વિકાર વાસના વધ્યા છે, તેથી ત્યાગ અને સંયમ ઘટ્યા છે. કાળ ધક્કો મારે અને રડતા રડતા ઘર છોડીએ એના કરતા વિવેકથી બુદ્ધિથી ઘર છોડી દો, તે જ સારું છે. પ્રભુનું સ્મરણ ક્ષણે ક્ષણને અંતકાળે કરવાનું છે, ક્ષણે ક્ષણે કરવાનું છે, નહીં કે જીવનના અંતકાળે. પ્રતિ ક્ષણ આ શરીર બદલાય છે, એટલે પ્રતિ ક્ષણ શરીરનો નાશ થઈ રહ્યો છે. અંતકાળ એટલે દરેક પળને અંતે મનુષ્યનું મૃત્યુ થાય છે. તેથી પ્રતિ ક્ષણે પ્રભુનું સ્મરણ કરો. આખું જીવન જેની પાછળ જાય એ જ અંતકાળે યાદ આવે છે. એક ડોસો માંદો પડ્યો, તેનું સમગ્ર જીવન દ્રવ્ય પાછળ ગયેલું. અંતકાળ નજીક આવ્યો. છોકરાઓ બાપાને કહે છે, બાપા શ્રી કૃષ્ણ ગોવિંદ બોલો, હરે મુરારી બોલો, જય શ્રી કૃષ્ણ બોલો, સીતારામ બોલો, હે નાથ નારાયણ વાસુદેવ આવું બોલો. પણ બાપાના મુખમાંથી ભાગવતનું ભગવાનનું નામ નીકળતું નથી. જિંદગીમાં ભગવાનનું નામ લીધું હોય તો ભગવાન યાદ આવે ને. ડોસો મનથી દ્રવ્યનું ચિંતન કરે છે. ડોસાની નજર એવામાં આંગણા ઉપર પડી છે, જોયું તો વાછરડો સાવરણી ખાતો હતો, નજીવું પણ નુકસાન જોવાયું નહીં. ડોસો અયું બાળે છે કે મેં કેવી રીતે બધું મેળવ્યું છે તે આ લોકો શું જાણે. ઘરના લોકોને પૈસાની કે કોઈ ચીજ વસ્તુઓની દરકાર જ નથી. આ લોકો મારા ગયા બાદ ઘરને કેવી રીતે ચલાવશે. ડોસાથી બોલી શકાતું નથી, છતાં તૂટક તૂટક શબ્દે તે વા સા વા સા બોલવા લાગ્યો છે. એક છોકરાને લાગ્યું કે બાપા વાસુદેવને બોલાવવા જાય છે, પણ તેમનાથી બોલાતું નથી. બીજા છોકરાઓને સ્વાર્થને કારણે લાગ્યું કે બાપા કંઈક વારસામાં આપવાની ઈચ્છાથી બોલે છે. વારસામાં આપવા ખાનગી મિલકત કંઈક છુપાવી રાખી હશે, તે બાબતમાં તેઓ કંઈક કહેવા માગે છે. એટલે છોકરાઓએ ડોક્ટરને બોલાવ્યા અને કહ્યું, બાપા થોડું બોલી શકે એમ કરો. ડોક્ટર સાહેબ, બાપા થોડું બોલી શકે એમ કરો. ડોક્ટરે કહ્યું કે ઇન્જેક્શન આપીએ તો ડોસો થોડો સમય બોલી શકશે, પરંતુ તે માટે 1000 રૂપિયા ખર્ચ લાગશે. છોકરાઓને આશા હતી કે બાપાએ કદાચ ક્યાંય દાચ્યું હોય, વારસામાં ક્યાંય મૂકી ગયા હોય એટલે બતાવશે. એટલે લાલચમાં એમણે 1000 રૂપિયાનો ખર્ચ કર્યો. પણ બાપા શું બોલે છે, ડૉક્ટર ઇન્જેક્શન મારીને ગયા, બાપા શું બોલે છે તે આતુર થયા સાંભળવા માટે બધા. ડૉક્ટર ઇન્જેક્શન મારીને ચાલી ગયો, 1000 રૂપિયા લઈને ગયો અને કીધું કે ઇન્જેક્શનનો પાવર જેમ જશે એમ બાપા બોલશે. દવાની અસર થઈ, બાપા બોલ્યા, અહીં મારા તરફ શું જુઓ છો, ત્યાં પેલો વાછરડો સાવરણી બોલતા બોલતા તો બાપાએ દેહ છોડી દીધો.
આવી દશા તમારી ને મારી ના થાય તે જોજો. હસવાની આ કથા નથી, આ કથા સાવધાન થવા માટે છે. એકલા લક્ષ્મીજી આવે તો રડાવીને જાય છે, પણ ઠાકોરજી સાથે આવે તો તે લક્ષ્મીજી બહુ સુખી કરે છે. લોકો કહે કે કાળ આવવાનો છે, તેની ખબર કેમ પડે? પરંતુ કાળ આવતા પણ કાગળ લખે છે, પણ કાળનો કાગળ કોઈને વાંચતા આવડતો નથી. ઉપર ઉપરનું છાપરું ધોળું થવા લાગે ત્યારે માનજો કે મને કાળની નોટિસ આવી રહી છે. દાંત પડવા લાગે એટલે સમજજો કે કાળની નોટિસ આવી છે. હવે દૂધ ભાત ખાઈને પ્રભુ ભજન કરવાનો સમય આવ્યો છે, પણ દાંત પડે તો લોકો ચોખ્ઠું બનાવડાવે છે. ચોખ્ઠું હોય તો પાપડ ખાવાની મજા આવે છે. અરે ક્યાં સુધી ખાશો? ખાવાથી શાંતિ મળતી નથી, ખાવાથી વાસના વધે છે. મૃત્યુની નિશાની અનેક રીતે બતાવી છે. અરુંધતીનો તારો ન દેખાય તો સમજજો કે એક વર્ષમાં મરીશ. સ્વપ્નમાં શરીર કાદવમાં ખૂંપતું દેખાય તો માનું કે 9 માસમાં મારું મૃત્યુ છે. સ્વપ્નમાં ગધેડા ઉપર કુંભારના હાથી ઉપર બેઠેલો દેખાય તો માનવાનું કે 6 માસમાં મારું મૃત્યુ થશે. કાનમાં આંગળી નાખ્યા પછી અંતર ધ્વનિ ન સંભળાય તો માનજો કે હું 8 દિવસમાં જ મરીશ. મૃત્યુના લક્ષણો જાણી ગભરાશો નહીં. સાવધાન થવા માટે આ લક્ષણો બતાવ્યા છે, સાવધાન થવા માટે આ કથા છે. હે રાજા, મરણને સુધારવું હોય તો પ્રત્યેક ક્ષણને સુધારજે. હે રાજા, રોજ વિચાર કરવો, મનને વારંવાર સમજાવું કે ઈશ્વર સિવાય મારું કોઈ નથી. આ શરીર પણ એક દિવસ છોડવું પડશે, તેથી તે પણ મારું નથી. શરીર મારું નથી તો મારું કોણ? કારણ સર્વ સંબંધો શરીરથી જ ઉત્પન્ન થાય છે. ભાવના કરો કે મારું કોઈ નથી, હું કોઈનો નથી. આ રીતે મમતા કરો, સંગ્રહથી મમતા વધે છે. માટે અપરિગ્રહી રહો. તૃપ્તિ ભોગમાં નહીં, તૃપ્તિ ત્યાગમાં થાય છે. સમતા સિદ્ધ કરવા માટે સૌ સાથે મમતા રાખો. વ્યક્તિગત મમતાને દૂર કરો. દરેક મનુષ્ય પ્રતિક્ષણ સર્વાત્મા સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું શ્રવણ કીર્તન સ્મરણ કરવું જોઈએ. ઇન્દ્રિયોને ભોગથી શાંતિ મળતી નથી, પણ પ્રભુ સ્મરણથી, પ્રભુ સેવાથી, પ્રભુના ચિંતનમાં રહેવાથી શાંતિ મળે છે. આ દેહ એ જ દુઃખનું કારણ છે. દુઃખ ભોગવવા જ દેહ મળ્યો હોત. દેહ ધારણ કરવો એ પાપ છે. સુખદેવજી કહે છે, હે રાજા, આ માનવ શરીર ભોગવવા માટે મળ્યું નથી. માનવ શરીર તો પ્રભુ ભજન કરી ભગવાનને પ્રાપ્ત કરવા માટે મળ્યું છે. માટે ભગવત સ્મરણમાં લીન રહો. મનુષ્ય જન્મ પ્રભુ સ્મરણમાં લીન રહો. મનુષ્ય જન્મને પ્રભુના સ્મરણમાં લીન કરો. જીવનને એવું બનાવી લો કે મૃત્યુના સમયે પણ ભગવાનની યાદ આવે. જીવ શિવ થવા પ્રયત્ન કરતો નથી, બાકી માનો ન માનો, પણ જીવ તો શિવ થવા માટે જ સર્જાયો છે. જીવ ઈશ્વરને કહે છે હું કે હું તમારો છું, તો તે સંપૂર્ણ તે સંબંધ અપૂર્ણ રહે છે. પરંતુ ઈશ્વર જીવને કહે છે કે તું મારો છે, તો તે સંબંધ પરિપૂર્ણ બને છે. માટે પાપને ટાળો, પુણ્ય કાર્ય તરત કરો. ઈશ્વર આપણને પાપની પ્રવૃત્તિઓમાં જોડતા નથી, પરંતુ જન્મો જન્મના સંચિત સંસ્કારોથી પાપની પ્રેરણા થાય છે. એકાંતમાં ઈશ્વર ભજન કરો. એકાંત જલ્દી મનને એકાગ્ર બનાવે છે. એક ઈશ્વરમાં સર્વનો અંત કરવો એનું નામ એકાંત. મનને એકાગ્ર કરવા માટે એકાંતમાં જવાની રહેવાની જરૂર છે. ગ્રહસ્થ ઘરમાં સંભાવ રાખી રહી શકતો નથી, કારણ કે ગ્રહસ્થાશ્રમના વ્યવહારો વિષમતાથી ભરેલા છે. ત્યાં સમતા રહી શકતી નથી. ગ્રહસ્થના ઘરમાં ભોગના પરમાણુઓ ભરેલા હોવાથી ઘરમાં રહી સતત પરમાત્માનું ધ્યાન કરવું એ બહુ કઠણ છે.
એટલે ભાગવતમાં સુખદેવજીએ સ્પષ્ટ કહેલું છે કે જેનું મરણ સમીપ આવ્યું હોય તે ઘર છોડી દે તો જ મરણની તૈયારી થશે. ધૈર્યની સાથે ઘર છોડવું, પવિત્ર તીર્થના જળમાં સ્નાન કરવું અને પવિત્ર તથા એકાંત સ્થાનમાં આસન લગાવીને બેસવું, મનથી પ્રણવનો જપ કરવો, ઓમકારનો જપ કરવો, એકાંતમાં બેઠા પછી પ્રથમ પ્રાણાયામ કરવો, પ્રાણ સ્થિર થાય તો મન સ્થિર થાય. પ્રથમ પૂરક પ્રાણાયામ કરવાનો હોય છે, જમણા નસકોરા મારફત બહારની હવા અંદર ખેંચવી, આ બધી યોગની પ્રક્રિયા છે. ભક્તિ વિનાનો યોગ રોગને ઉત્પન્ન કરે છે, ભક્તિ વગરનો યોગ સાધક બનતો નથી, કેટલીક વાર બાધક બને છે. ભક્તિ સાથે યોગ કરે તો પ્રભુ સાથે સંયોગ થાય છે. યોગથી યોગી મનને સ્થિર કરી શકે છે, પણ હૃદય વિશાળ થતું નથી. હૃદય જો વિશાળ થાય તો એ જ્ઞાનને ભક્તિથી જ થાય છે. તેથી પૂરક પ્રાણાયામમાં એવી ભાવના કરવાની કે પ્રભુનું તેજોમય સ્વરૂપ મારા હૃદયમાં આવી રહ્યું છે. તે પછી કુંભક કરો, પ્રાણને શરીરમાં રોકી રાખવો તે કુંભક કયો છે. તે સમયે બ્રહ્મ સંબંધની ભાવના કરવી કે મારા પ્રભુ સાથે મારું મિલન થયું છે, મારા પ્રભુએ મને આલિંગન આપ્યું છે. બ્રહ્મ સંબંધ સતત ટકે તો મુક્તિ મળે છે. તે પછી રેચક પ્રાણાયામ કરવાનો છે, ડાબા નસકોરામાંથી જે શ્વાસને બહાર કાઢવાનો છે તેને રેચક કહે છે. તે વખતે એવી ભાવના કરવી કે હવે પ્રભુ સાથે હું એક થયો છું, હું ભગવાનનો બન્યો, એટલે મારા ભગવાન મારા મનમાં જેટલા વિકાર હતા તેટલા બધા જ બહાર કાઢી રહ્યા છે, હું શુદ્ધ બની રહ્યો છું. જ્યાં સુધી લૌકિક વ્યવહારમાં કંઈક કરવું છે ત્યાં સુધી મન ઠરતું નથી અને ઠરવાનું પણ નથી. બહારના સંસાર ભજનમાં વિક્ષેપ કરતા નથી, મનનો સંસાર જ ભજનમાં વિક્ષેપ કરે છે. બ્રાહ્મણો સંધ્યામાં અધમર્ષણ કરે છે, મારા પાપ બધા બહાર નીકળે છે. મનના બે પ્રકારના મળ કયા છે, એક સ્થૂળ મળ જે સાધારણ સાધન તપ વ્રત ઉપવાસથી દૂર થાય છે, અને બીજું સૂક્ષ્મ મળ જે તીવ્ર ભક્તિ વગર નીકળતો નથી. તેથી શુકદેવજીએ આરંભમાં વિરાટ પુરુષનું ધ્યાન કરવાનું કહ્યું છે. વિરાટ પુરુષની ધારણા વગર મળ શુદ્ધિ થશે નહીં. શુકદેવજી કહે છે કે અમારી નિષ્ઠા નિર્ગુણમાં છે, તથાપિ શ્રી કૃષ્ણ ભગવાનની મધુર લીલાઓ બળપૂર્વક મારા હૃદયને પોતાના તરફ ખેંચી લે છે. એ જ કારણથી મેં ભાગવત પુરાણનું અધ્યયન કર્યું અને તે હું તને સંભળાવીશ. સર્વ શાસ્ત્રો વાંચો, વિચારો, પણ યાદ રાખો એકલા નારાયણ હરિ જ મારો છે. મેં સર્વ શાસ્ત્રોને ઉઠલાવી જોયા, વારંવાર વિચાર કરી જોયું, પણ તેમાંથી આ એક જ સાર નીકળ્યો કે સર્વનું ધ્યેય એક નારાયણ જ છે, એક હરિ જ છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય, બાલ કૃષ્ણ લાલ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે
કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. બોલો ભાગવત ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.